ધોરાજીની શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ વિજેતા આધુનિક ગીર ગાય ગૌશાળા. સૌરાષ્ટ્રભરમાં ગીરગાયનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે. ગીરગાયમાંથી સોનું મળી આવ્યાની સાથે ગીરગાયના દૂધ, ગૌમૂત્ર સહિતની વસ્તુઓના સેવનથી કેન્સર જેવી બીમારીઓ નાબૂદ થતી હોવાના સંશોધનો સાથેના અહેવાલો સામે આવ્યા છે. ત્યારે ધોરાજી શહેરના ભાગોળીક એવી ગુજરાત સરકારના શ્રેષ્ઠ પશુપાલકના વર્ષ 2018-2019 એવોર્ડથી સન્માનિત થયેલ એક અનોખી અને આધુનિક ગીરગાયની ગૌશાળા કાર્યરત છે. ધોરાજીના વિપુલ સુદાણીએ પોતાની 100 વીઘા જમીનની સાથે ગીરગાયની ઓમદેવ ગીરગાય ગૌશાળાનું નિર્માણ કર્યું છે. ત્યારે ગીરગાયની આધુનિક ઢબની આ ગૌશાળાને રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના વર્ષે 2019 શ્રેષ્ઠ પશુપાલકનો 2 નંબરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. વિપુલભાઈ સુદાણીની આ ગૌશાળાની જો વાત કરવામાં આવે તો ગૌશાળામાં આશરે 70-80 જેટલી ગીરગાયો, જેમને લઈને વિપુલભાઈ પોતાના જમીનમાં ગીરગાય આધારિત ઓર્ગેનિક ખેતી તો કરી જ રહ્યા છે, પરંતુ આ ગીરગાયની ગૌશાળાની જો વિશેષતાની વાત કરવામાં આવે તો સારી નસલોની ગીરગાય માટેનું એક આ બ્રિડિંગ સેન્ટર છે, જેમાં એક ઉચ્ચ નસલની ગીરગાય દૈનિક 22 લીટર દૂધ આપે છે. આ ગીરગાયના પૌષ્ટિક દૂધ માટે ગાયોને ધામમાં 7 વરી અશ્વગંધા જેવી આયુર્વેદિક વનસ્પતિઓ પણ આપવામાં આવે છે. તો બીજી તરફ મનુષ્યના અનેક રોગો માટે અસ્થિર ઇલાજ ગણાતા ગીરગાયના ગૌમૂત્રમાંથી અર્ક પણ ગૌશાળામાં બનાવવામાં આવે છે. ગાયો મુક્ત અને વિહરે અને ગાયોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તેમની સંગીતના સથવારે ગાયોને આધુનિક ઢબથી મશીનથી દોવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ ગીરગાયનું દૂધ, અહીં માખણ, ઘી, છાશ સહિતની વસ્તુઓ આજે ધોરાજી શહેરમાં ઊંચી કિંમતથી વેચાઈ રહ્યું છે. ત્યારે ધોરાજીની આ ગીરગાયની ગૌશાળા પશુપાલકો માટે એક બોધપાઠ આપતી પણ બની છે. હું વિપુલ સુદાણી, ઓમ્બેજી ગૌશાળા, ધોરાજી. અમારી ગૌશાળા જૂનાગઢ રોડ ઉપર ત્રણેના પાટિયા સામે ધોરાજીમાં આવેલી છે. અમે 2 વર્ષ ત્યાં ગૌશાળા ચલાવીએ છીએ. અમારી ગૌશાળા એકચ્યુઅલી ગીર બ્રિડિંગ સેન્ટર છે, જ્યાં અમે ગીર બ્રિડની સારી એવી નસલ બનાવીએ છીએ, જેના માટે અમે ગીર નસલનો એક ખૂટ રાખેલ છે. એની માતાનું દૂધ દૈનિક 22 લીટર દૂધ છે. બ્રિડિંગ સેન્ટર સાથે સાથે અમારે ગાયના નિભાવ માટે અમે ગાયના ઉત્પાદનમાંથી સારી એવી આવક મળી શકે અથવા નિભાવ ખર્ચ સારી રીતે થઈ શકે એ રીતનું અમે આયોજન કરેલું છે. ગાયના દૂધ સારી કિંમતથી અમે ધોરાજીમાં વેચીએ છીએ. ગાયના દૂધમાંથી અમે દહીં બનાવી અને માખણમાંથી ઘી બનાવીએ છીએ, જેની બાય પ્રોડક્ટ છાશ બને છે. છાશને પણ સારી કિંમતથી અમે વેચીએ છીએ. એ જ રીતે ગાયના ગૌમૂત્રમાંથી અમે અર્ક બનાવીએ છીએ, તેમજ ગાયના છાણમાંથી ખાતર બનાવીએ છીએ. આ રીતે ગાયના બધા ઉત્પાદનમાંથી અમે પૂરેપૂરી આવક મેળવીએ છીએ, જેથી અમે ગાયનો નિભાવ સારી રીતે કરી શકીએ. ગાયને અમે રાખવા માટેના શેડ અને ખુલ્લા વાડા બનાવેલા છે. શેડની ડિઝાઇન એ ટાઈપની બનાવેલી છે કે નીચેથી 2.5-3 ફૂટ જેટલી જગ્યા ખુલ્લી રહે, જેથી કરીને બહારનો હવા અંદર આવે અને નીચે સૂકું રહે. ગાયને રહેવાની જગ્યામાં નીચે સૂકું રહે. બીજું, ગાયને દોહન ક્રિયા પૂરી થયા પછી અમે એને ખુલ્લાવાડામાં છૂટી મૂકીએ છીએ, જેથી કરીને એમની ખૂન પર સૂર્યપ્રકાશ પડી રહે અને દૂધમાં સુવર્ણક્ષાર મળી રહે. એ માટે ગાયને અમે ચારામાં લીલોચારો, સૂકોચારો અને લીલાચારા સૂકાચારામાં પણ ગોળ પાન અને લાંબા પાનવાળા ચારાને બેલેન્સ કરીને આપીએ છીએ. બીજું, ખાનદાનમાં અમે ગાયને અનાજ, કઠોળ, ગોળ, મીઠું, ચૂનો, સત્તાવરી ચૂર્ણ, બ્રાહ્મી, અશ્વગંધા, કારીગીરી એ બધી વસ્તુ ગાયની ન્યુટ્રિશન જરૂર પ્રમાણે બેલેન્સ કરીને આપીએ છીએ. ગાયને દોહન વખતે અમે સંગીત પણ સંભળાવીએ છીએ અને ગાયો જે રીતે વધુમાં વધુ ખુશ રહે એ હેતુથી અમે એને સંગીત અને એ રીતનું બધું પ્લાનિંગ કરેલું છે. અને ગાયો જો માનસિક રીતે ખુશ રહે તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે અને દૂધ ઉત્પાદન પણ સારું રહે છે. લોકોને પ્રેરણા શું આપશો? હા, આ સાથે લોકોને એવી પ્રેરણા આપું છું કે ગૌશાળા બનાવવી જરૂરી છે. ગૌશાળા બનાવો તો ગૌશાળા જો લાંબુ ટકી રહેવું હોય તો દૂધ ઉત્પાદન સાથે સારી બ્રીડ પણ બને એ બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ફક્ત દૂધ ઉત્પાદનથી તમને અત્યારે આવક મળી રહેશે, પણ ભવિષ્યમાં તમને સારી આવક માટે આવક મેળવવી હોય તો સારો ગીર બ્રીડની અથવા સારી બ્રીડની તમે ગાય નસલ બનાવશો તો એ બ્રીડમાંથી તમને સારી આવક થઈ રહેશે અને તમે લાંબા સમય ટકી શકો. અમારી ગૌશાળા 16 વીઘા એરિયામાં બનાવેલી છે, જેમાં ગૌશાળા સિવાયના એરિયામાં અમે ઓર્ગેનિક ફાર્મિંગ કરીએ છીએ, જેમાં અમે 1400 વિલિયા ડુબિયાના રોપા વાવેલા છે. અને વચ્ચેના ગાળામાં અમે ગાયો માટે લીલો ચારો ઉગાડીએ છીએ, જેમાં અમે કોઈપણ જાતનું રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા નથી. ટોટલી બધી ખેતી અમે ગાય આધારિત ગાયના ગૌમૂત્રના છાણમાંથી કરીએ છીએ. બીજું,
બીજું અમે અમારી ગૌશાળામાં બધા રેકોર્ડ રાખીએ છીએ, જે અમારી ગૌશાળાની મુલાકાતે આવેલા હોય જે કોઈ પણ હેતુથી, તેનો અમે રેકોર્ડ રાખેલો છે, વિઝિટ બુક રાખેલી છે, જેમાં નામ, સરનામું, સમય અને આવવાનો હેતુ એ સાથેનો રેકોર્ડ હોય છે. ગાયુના દૂધનો પણ અમે રેકોર્ડ રાખીએ છીએ, ગાયુ જ્યારે ફાળવું થાય ત્યારનો રેકોર્ડ રાખીએ છીએ, ગાયુના વિયાણ પીરિયડ, વિયાણ, ગાયનો જન્મ સમય, બધી જાતનો રેકોર્ડ રાખીએ છીએ. આ બધું મેનેજ કરવાથી અમને વર્ષ 2018-19 ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ પશુપાલકનો બીજા નંબરનો એવોર્ડ પણ મળેલ છે. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ગુજરાતી, ધોરાજી.